નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ ઓર ઇકોનોમિક્સ માં અર્થશાસ્ત્ર વિષયમાં આજે આપણે પાઠ 3 ની શરૂઆત કરવાના છીએ. પાઠ 3 એટલે કે નાણું અને ફુગાવો. હવે નાણું અને ફુગાવા વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે પ્રસ્તાવ માનવી એટલે કે આપણે પોતે. હવે માનવીને જીવન જરૂરિયાતની વસ્તુઓ, માનવીને જીવન ટકાવી રાખવા માટે આપણે જોઈએ છીએ રોટી, કપડાં, અનાજ. આ એની પ્રાથમિક જરૂરિયાત છે કે આ ત્રણ વસ્તુની તેને જરૂર પડે છે તેનું જીવન ટકાવવા માટે. સામાન્ય જરૂરિયાત, પ્રાથમિક કક્ષાની જરૂરિયાત, રોટી, કપડાં, મકાન, એમાં જીવન જરૂરિયાતની વસ્તુમાં, જીવન જરૂરિયાતની વસ્તુમાં અનાજ, કાપડ, ઘી, દૂધ. હવે ખોરાકમાં જોઈએ તો કે ખોરાકમાં અનાજ, એને પહેરવા માટે કપડાં જોઈએ છે, ઘી, દૂધ જે આપણે અનાજ છે એની સાથે ચરબીયુક્ત પદાર્થ જે આપણે લઈએ છીએ તે. તો એની પ્રસ્તાવનામાં જોઈએ તો કે આધુનિક આર્થિક જગતમાં નાણું તમામ આર્થિક પ્રવૃત્તિના કેન્દ્ર સ્થાને છે. તમામ આજે આપણે પરિવર્તનના સમયમાં જોઈએ તો પણ આધુનિક આર્થિક જગતમાં, આર્થિક એટલે કે નાણાકીય જગતમાં, નાણું છે એ આર્થિક પ્રવૃત્તિઓમાં કેન્દ્ર સ્થાને છે. આપણે જો ભણેલા હશું તો આપણે કામ કરી શકશું, બીજી જગ્યાએ આપણે સારી નોકરી મેળવી શકીશું અને આપણે ત્યાંથી પૈસા કમાઈ શકીશું. તો એ શું કઈ પ્રવૃત્તિ થઈ કે જેને આપણે સેવા કરીએ છીએ એના બદલામાં આપણે આર્થિક સહાય કરે છે, આર્થિક પ્રવૃત્તિ થઈ. તો કે આર્થિક પ્રવૃત્તિમાં નાણું છે એ ક્યાં છે, કેન્દ્ર સ્થાને. જો નાણાંને કાઢી નાખીએ તો એ બિન આર્થિક પ્રવૃત્તિ થઈ જાય છે. આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે. તો આજે વ્યક્તિને જરૂરિયાત સંતોષવા માટે વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંની જરૂર પડે છે. તો આપણે જોઈએ છીએ કંઈ પણ વસ્તુ આપણે લેવા જઈએ તો સૌથી પહેલા આપણે ત્યાં તેના પૈસા છે, આપણે વસ્તુ મળશે પણ એના બદલે આપણે શું ચૂકવીએ છીએ, તે નાણાં ચૂકવીએ છીએ. અથવા તો આપણે કંઈ પણ સેવા મળીએ છીએ, ડૉક્ટર પાસે જઈએ છીએ તો એની સેવા જે મળી મેળવીએ છીએ, આપણે તાવ આવ્યો છે તેના બદલામાં એ આપણને દવા આપે છે, સેવા કરે છે, પણ સામે પોતાની ફીસ પણ આપણી પાસેથી મેળવે છે. એટલે કે કોઈ પણ વસ્તુ ખરીદીએ અથવા તો સેવા મેળવીએ તો સામે આપણે એને નાણું છે એ ચૂકવવું પડે છે. નાણું વિનિમયનું માધ્યમ છે. કે કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદવી હોય આપણે તો એને ચૂકવવું પડે, એ વિનિમયનું માધ્યમ છે. એના બદલામાં આપણને કંઈક મળે છે. સાથે મૂલ્યનું સંગ્રાહક પણ છે. અને જો એને આપણે સંગ્રહ કરીને રાખીએ અને તો એનાથી આપણે બીજી કોઈ મોટી વસ્તુ કે સેવા પણ ખરીદી શકીએ છીએ. ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાતો ખરીદવા લોકો નાણાંને બચાવે છે. હવે આપણે જોઈએ છીએ કે ઘણીવાર આપણે આપણા મમ્મીને કે નાણાંની બચત કરતા હોય એવા જોયા હોય છે આપણે, કે આપણે નાના હોય ત્યારથી આપણે એવો શોખ હોય છે કે કોઈ આપણે 1 રૂપિયો આપે કે કોઈ આપણા ઘરે મહેમાન આવે તો આપણે જે કંઈ પૈસા આપણે આપણે આપણા ગલ્લામાં સ્ટોર કરીએ છીએ, કે આપણે એવું ગલ્લો રાખેલો હોય છે કે જેમાં આપણે એ પૈસા બચાવીને રાખીએ છીએ કે ના આ તો મને આપેલા છે, મારે આમાં રાખવા છે. તો એ એક સંગ્રહ તરીકેનું પણ એ વિનિમયનું મૂલ્ય છે. માનવી અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. હવે આપણી અપેક્ષા કેવી છે કે જુદી જુદી છે. એક વસ્તુ આપણે મળી જાય તરત જ આપણે બીજી વસ્તુ મેળવવા માટે તત્પર બનીએ છીએ. કે આમ આપણી જે કંઈ આપણે મેળવવાની ઈચ્છા છે એ કેવી થઈ જાય છે, અમર્યાદિત થઈ જાય છે. કે એક વસ્તુ મળી ગઈ, ચાલો હવે બીજી વસ્તુ મને જોઈએ છીએ. તો કે માનવીની જે અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે, વળી બધી જ જરૂરિયાતો તે જાતે પૂરી કરી શકતો નથી. હવે અત્યારે આપણે એમ થઈ કે અહીંયા બેઠા બેઠા મને બધા એ મારે 7 માળનો બંગલો હોય, ગાડી હોય ને એવું આપણે, તો એ આપણી જરૂરિયાત કેવી છે કે જે કોઈ બીજા કોઈ આપણે પૂરી કરી શકે એવું નથી. એ આપણે જાતે મહેનત કરવી પડશે, આપણી આર્થિક પ્રવૃત્તિઓ એટલી વધારવી પડશે જેના દ્વારા આપણે નાણાંનો સંગ્રહ કરી શકીશું અને ત્યાર પછી એ જે તે કાર્ય છે એ સભ્ય બની શકશે. તો વસ્તુઓ અને સેવાઓની આપણે દ્વારા તે વધુમાં વધુ જરૂરિયાતો સંતોષવાનો અને મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે. પ્રાચીન સમયમાં માણસે પોતાની પાસે હોય તેવી વસ્તુ અને સેવાઓ આપીને પોતાની જરૂરી અન્ય વસ્તુ અને સેવાઓ મેળવવાનો પ્રયત્ન કર્યો. આ પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા કે સાટા પ્રથા કહેવામાં આવે છે. હવે આપણે આને જોઈએ છીએ કે જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે, તો કે ખોરાક, કાપડ, ઘી, દૂધ, ખોરાક એટલે અનાજમાં બધું આવે છે. તો ઈ વ્યક્તિ
જે મેં ઘઉં વાવેલા છે, કોઈ ખેડૂત એમ કહે છે કે મેં ઘઉં વાવેલા છે, પોતાના ઘઉં વાવેલા હોય એમાંથી પોતાના વર્ષ દરમિયાન ચાલે એટલા ઘઉં પોતે સંગ્રહ કરે છે, એટલું અનાજ પોતાના પાસે રાખે છે, જ્યારે બાકીનું જે અનાજ છે એ બીજાને આપી દે છે અને એના બદલામાં એ બીજી. હવે ધારો કે કોઈ એક ખેડૂત છે, કોઈ એક ખેડૂત છે, તેને ઘઉંનું ઉત્પાદન થયું છે, તો ઘઉં એ બીજાને આપશે અને તેના બદલામાં કાપડ લેશે, કાપડની જરૂરિયાત પૂરી કરશે, ઘઉં આપી અને કાપડની જરૂરિયાત પૂરી કરશે બીજા વ્યક્તિ પાસે. આમ એક વસ્તુ એ આપે છે, સામે બીજી વસ્તુ મેળવે છે. એટલે અહીંયા કીધું કે એક બીજા પાસેથી વસ્તુઓની આપી કરે છે, તેને બદલામાં વસ્તુ કે સેવા તે મેળવે છે. કે કોઈ એક વસ્તુ કે સેવાના બદલામાં બીજી કોઈ વસ્તુ કે સેવા આપી અને પોતાની જરૂરિયાત જો સંતોષવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? વસ્તુ વિનિમય પ્રથા અથવા તો સાટા પ્રથા. વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે સાટા પ્રથા અથવા તો વસ્તુ વિનિમય પ્રથા. હવે વસ્તુ કે સેવા આપણે અહીંયા જોઈ ગયા એમ કે પહેલાના જમાનામાં લોકો જ્યારે નાણાનું સ્થાન ન હતું ત્યારે શું કરતા હતા? તો કે ત્યારે આવી રીતે ગુજરાન ચલાવતા હતા. જે ખેડૂત છે એ પોતે ઘઉં આપી અને કાપડ મેળવતો હતો અને કાપડ છે જે કાપડ બનાવનાર વ્યક્તિ છે એ કાપડ આપી અને પોતે ઘઉં મેળવતો હતો. અથવા તો ચપ્પલ આપણે જોઈએ તો કે ચપ્પલ મોજી છે એ ચપ્પલ આપી બીજાને અને એના બદલામાં અનાજ મેળવતો હતો. અને એવી જ રીતે વર્ષો વીતતા તેને શું કહેવામાં આવ્યું? વસ્તુ વિનિમય પ્રથા અથવા તો સાટા પ્રથા એવું નામ આપવામાં આવ્યું. તો કે એની તમને વ્યાખ્યા પૂછાય તો કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે સાટા પ્રથા અથવા તો વસ્તુ વિનિમય પ્રથા. હવે આ સાટા પ્રથા બની ત્યાર પછી શું થયું કે જેમ જેમ સમય વધતો ગયો એમ લોકોને અમુક વસ્તુઓ છે, હવે ઘઉં છે જેને જે ખેડૂતને ઘઉંનું ઉત્પાદન થયું છે એને એના બદલામાં કાપડ જોતું નથી, તો એવી જગ્યાએ કાપડ નથી જોતું, તો એની અમુક મર્યાદા આવી ગઈ સાટા પ્રથાની કે પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવાની સમસ્યા. કે મેં આ જે ઘઉંનું ઉત્પાદન કરેલું છે તો એ ઘઉં હું મારા જેટલો સંગ્રહ કરીશ, બાકીના હું બીજા વ્યક્તિને આપીશ, પણ બીજી વ્યક્તિને પણ એ ઘઉંની જરૂરિયાત હોય તો જે વ્યક્તિ ઘઉં મારા લેશે. તો પરસ્પર જરૂરિયાતોનો મેળ કેમ બેસાડવો એની સમસ્યા ઊભી થઈ. તો કે આર્થિક સામાજિક વિકાસ થવાથી સાથે માણસની જરૂરિયાતો વધી અને અર્થતંત્ર સરળમાંથી જટિલ બન્યું. હવે જેમ આર્થિક વિકાસ થયો અને સાથે સમાજનો પણ વસ્તીનો પણ જેમ વધારો થયો તેમ શું થયું? તો કે માણસની જરૂરિયાત છે એ વધી ગઈ અને અર્થતંત્ર છે એ જટિલ બન્યું. પહેલા ઘઉં આપીને ચોખા મેળવવાની કે ચોખા આપીને કાપડ મેળવવાનું જે રીતે સરળ હતું તે હવે ન રહ્યું. પેલા શું કરતા કે જેને ઘઉંનું ઉત્પાદન થયું છે એ ચોખા જેનું ઉત્પાદન થયેલું હોય એ પરસ્પર વસ્તુઓ છે એ મેળવી લેતા હતા, વસ્તુ કે સેવા. પણ હવે જેમ આર્થિક સામાજિક વધારો થયો, વસ્તીમાં પણ વધારો થયો, માણસની જરૂરિયાત વધી ગઈ, તો આવી રીતે સામે સામે વસ્તુ આપવાનું શક્ય બન્યું નહીં. કારણ કે જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂરિયાત હતી નહીં અને તેને ચોખાના બદલામાં કાપડની જરૂર હતી, અને જેની પાસે કાપડ હતું એને ચોખાના બદલામાં ઘીની જરૂર પડતી હતી. આવી રીતે જેમ વસ્તીમાં વધારો થયો, સામાજિક ધોરણ ઊંચું આવ્યું, તેમ લોકોને અન્ય જરૂરિયાતો ઊભી થઈ, તેના કારણે વસ્તુ અને સેવાનો પરસ્પર મેળ બેસાડી શકાયો નહીં. આમ વસ્તુ વિનિમય પ્રથા પરસ્પર મેળ બેસાડવાનો અઘરો બન્યો અને સામે અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કેવી રીતે કરવો તે પ્રશ્ન પણ ઉપસ્થિત થયા. તો કે સૌથી મોટી એવી મર્યાદા છે, પહેલી મર્યાદા, વિદ્યાર્થી મિત્રો આ 3 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે સાટા પ્રથાની મર્યાદા જણાવો અથવા તો વસ્તુ વિનિમય પ્રથાની મર્યાદા. તો પહેલી મર્યાદા પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવાની સમસ્યા ઊભી થઈ કે જે વસ્તુનું સામાજિક પરિવર્તન આવતા, સમાજમાં વધારો થતા, આર્થિક ક્ષેત્ર મજબૂત બનતા, લોકોની જરૂરિયાતો વધી, તો સામે પરસ્પર જરૂરિયાતો કે સેવાનો મેળ બેસાડી શકાયો નહીં. ત્યાર પછી છે કે
તેનું મૂલ્ય છે અને સંગ્રહની મુશ્કેલી છે વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહના બદલામાં આપણે જોયું કે વસ્તુ વિનિમય પ્રથા એટલે શું કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રક્રિયા હતી એ આપણે જોયું તો કે વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અહીંયા મૂલ્ય એટલે કે વિનિમય મૂલ્ય આપણે જોયું કે નાણું એ શું છે વિનિમય મૂલ્ય છે એને આપણે આપવાથી આપણને બીજી આપણે જે કંઈ વસ્તુ ખરીદવી હોય એ ખરીદી શકીએ છીએ ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચપ્પલ કે કાપડ મેળવે પણ દિન પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા વધેલા ભાવ સાચવવા કેવી રીતે તે પ્રશ્ન ઉપસ્થિત થવા લાગ્યો હવે ખેડૂત છે એ ઘઉંનું ઉત્પાદન કરી પણ સાથે કાપડ ને છે ચપ્પલ ને એને મળે છે પણ સાથે સાથે કાપડ અને ચપ્પલ વધારે સમય અને ઘઉંનું ઉત્પાદન વધી જતા તો એનો સંગ્રહ ક્યાં કરે ઘઉંનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થતા એને સંગ્રહ હવે કાપડની જરૂરિયાત એવી છે કે તેને રહેવાનું છે કે એક મહિને બે મહિને ત્રણ મહિને કાપડ ફરીવાર એને લેવા જવું પડતું હતું તો એટલા એને ઘઉંનું પણ ઉત્પાદન કરવું પડે વધારે પ્રમાણમાં ઘઉંની સામે કાપડ લેવાનું હતું તો ઘઉં વધારે પ્રમાણમાં ઉત્પાદન કરવું પડે પણ ઘઉં છે ખેતી એવી ખેતી આપણે જોઈએ છીએ કે ખેતી પ્રધાન દેશ છે આપણો એ સાચી વાત છે પણ વર્ષમાં આપણે બે વાર છે એ કોઈ પણ પાક લઈ શકીએ છીએ તો ઘઉંનું ઉત્પાદન એને વધારે પ્રમાણમાં કરવું પડે તો એના માટે વધારે પ્રમાણમાં ઉત્પાદન થાય તો એનો સંગ્રહ કરવાની મુશ્કેલી ઊભી થતી હતી કેવી રીતે પ્રશ્ન ઉપસ્થિત થયા ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં ઘઉં આપી ફરીથી ચપ્પલ કાપડ ચોખા મેળવી શકાય પણ ઘઉં લાંબો સમય સાચવવા કેવી રીતે વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુઓનું મોટા પાયે ઉત્પાદન કરતો તેના બદલામાં તત્કાળ વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી બાકી આ ઉત્પાદન કે તે સ્વરૂપમાં વિનિમય મૂલ્ય સાચવવું ખૂબ અઘરું થઈ પડતું હતું કે જો એને ઘઉંનું ઉત્પાદન થયેલું હોય તો જ્યારે એને ઘઉંનું ઉત્પાદન થયેલું છે એ દરમિયાન જ એને આખા વર્ષનું કાપડ છે એ લઈ લેવું પડે કારણ કે એને વર્ષમાં એક વાર ઘઉંનું ઉત્પાદન થાય તો સામે એને આખા વર્ષનું કાપડ લઈ લે તો જ એને કાપડ મળી શકે અથવા તો જો એને ફરીવાર કાપડ કે લેવું હોય કાપડ ચપ્પલ કે ગમે તે વસ્તુ લેવી હોય એને કારણ કે વસ્તુના બદલામાં એને સામે વસ્તુ લે છે તો ત્યારે એના માટે ઘઉંનું એને મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવું પડે અને એ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે પણ એને સાચવવું કઈ રીતે ઘઉંને સાચવવા કઈ રીતે મોટા પ્રમાણમાં ઉત્પાદન કરીને એ સમસ્યા ઉદ્ભવી એટલે કે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી ઊભી થઈ આ એની બીજી મર્યાદા છે ત્યાર પછીની મર્યાદા છે મૂલ્ય માપનની મુશ્કેલી તો કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્ય માપનનો પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો બન્યો ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હતો ત્યાં સુધી બરાબર હતું પણ હવે ઘઉં સામે અનેક વસ્તુઓ આવી ગઈ જેમાં વિનિમયનો દર યાદ રાખવો નક્કી કરવો મુશ્કેલ હતું એક મણ ઘઉં બરાબર બે મણ ચોખા એક મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ એક મણ ઘઉં બરાબર કિલો ઘી તો કિલો ઘી બરાબર કેટલું કાપડ અને કેટલા ચોખા આ નક્કી કરવું અને તે મુજબ વ્યાપાર કરવો અઘરો બન્યો માટે એક સર્વસામાન્ય માપદંડ પણ જરૂરી બન્યો હવે શું થયું મૂલ્યના માપનની હવે ઘઉં અને કાપડ તો એ લેતા આપણે આગળ જોયું કે સાટા પ્રથામાં કોઈએ સાટા પ્રથામાં ખેડૂત દ્વારા છે એ ઘઉં આપી અને કાપડ મેળવવામાં આવતું ચપ્પલ મેળવવામાં આવતા ઘી મેળવવામાં આવતું ચોખા મેળવવામાં આવતા તો હવે આનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવું કે એક મણ ઘઉં આપે તો કેટલા મણ ચોખા એક મણ ઘઉં સામે કેટલું ઘી આપે એક મણ ઘઉં સામે કેટલા થોડી ચપ્પલ આપવા કેટલું કાપડ આપવું એ મૂલ્ય કેમ નક્કી કરું હાલો આ તો ઘઉં સામે નક્કી છે પછી કાપડ આપી અને જો ઘી ખરીદવું હોય તો કેટલું કાપડ આપવું કાપડ આપી ચપ્પલ ખરીદવા હોય તો કેટલું કાપડ આપવું ચપ્પલ સામે જો ઘી ખરીદવી હોય તો કેટલા જોડી ચપ્પલ આપવું અને ઘી સામે જો ચોખા ખરીદવા હોય તો કેટલા કિલો ઘી આપવું કેવી રીતે ખબર પડે તો કે એનું મૂલ્ય છે એ યોગ્ય નક્કી થઈ શકતું માપદંડની જરૂર પડતી હતી ચોક્કસ માપદંડ
ચોખા ખરીદી શકીએ. જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ આપણી પાસે જો ચોક્કસ માપદંડ અત્યારે નામ છે તો આપણે એ નામ માપી અને આપણે આ બધી જ વસ્તુઓ ખરીદી શકીએ છીએ. તો કે સાટા પ્રશ્નની આ એક ત્રીજી મોટી મર્યાદા છે કે મૂલ્ય માપનની મુશ્કેલી, કે કોઈ પણ વસ્તુનું મૂલ્ય આપણે નક્કી કરી શકતા નથી. કેટલા ઘઉં આપવા તો જેનાથી આપણે કેટલું કાપડ મળશે, અને કાપડ આપીશું આપણે ચોખા કેટલા કિલો મળશે, એના માટે આપણે કેટલું કાપડ આપવું જોઈએ, તો એ મૂલ્ય એનું નક્કી કરી શકાતું હતું નહીં. તો અહીંયા હતી આપણી સાટા પ્રથા અંગેની વાત. હવે કોઈ પણ માનવી સાથે પરિવાર જઈએ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ અનાજ કાપડ ઘી દૂધ તેની બધાની જરૂર પડે છે, જે સાદું જીવન જીવે છે. અને ગ્રામ્ય વ્યવસ્થામાં શું હતું પેલા સાદા જીવનમાં, તો કે જ્યારે નાણાં મૂલ્યમય હતું નહીં ત્યારે એકબીજા પાસેથી વસ્તુઓની આપ લે થતી હતી અને બદલામાં વસ્તુ કે સેવા છે એ મેળવવામાં આવતી હતી. જેને સાટા પ્રથા કહેવામાં આવતું હતું એની વ્યાખ્યા જોઈએ તો કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે સાટા પ્રથા અથવા તો વસ્તુ વિનિમય પ્રથા. અને વસ્તુ વિનિમય પ્રથાની ત્રણ મોટામાં મોટી મર્યાદા છે કે પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડી શકાતો ટકાયો નહીં, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી થઈ અને મૂલ્ય માપવાની મુશ્કેલી થઈ. આની ત્રણ મર્યાદા છે અને આ ત્રણ માર્ક્સમાં આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તો ત્રણે ત્રણ મર્યાદા છે એ લખવી ફરજિયાત છે. થેન્ક યુ.